नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपने बलनो आघात अने बलना आघात पर आधारित एक उदाहरण तथा बे स्वाध्यायना दाखलाओ गणेला। बराबर, आ बलनो आघात एटले शू ए हवे तमने खबर हशे के बल अने ते लागतु होय ते समयगाळाना गुणाकारने बलनो आघात कहेवाय। बलनो आघात बराबर बल गुणिया समयगाळो। बराबर छे। त्यार पछी आपणे यंत्रशास्त्रनी अंदर एक महत्वनी बाबत जोईली के बळनो आघात बराबर वेगमाननो फेरफार। जो कोई पदार्थना वेगमानमां थतो फेरफार आपणने खबर होय तो आपणे कही शकीए के आ वेगमानमां थतो फेरफार ए बळना आघात जेटलो होय। बराबर, एथी आ महत्वनी बाबत छे एटले याद राखवी। बराबर, त्यार पछी हवे आजे आपणे न्यूटननो गतिनो प्रथम नियम, गतिनो बीजो नियम अने बळनो आघात एना उपर आधारित કેટલાક સ્વાધ્યાયના દાખલાઓ આપણે ગણીએ। બરાબર, તો એમાં પહેલા જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 5.5। જો ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયના દાખલા નંબર 5.5 ની રકમ કંઈક તમને આવી આપેલી છે કે 15 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી ગતિ કરતા 20 કિલોગ્રામ દળના એક પદાર્થ પર 50 ન્યૂટનનું પ્રતિ પ્રવેગ ઉપજાવતું અચળ બળ લગાડવામાં આવે છે તો પદાર્થને અટકાવવા માટે કેટલો સમય લાગશે। બરાબર છે, તમને પદાર્થ છે એ કેટલી પ્રારંભિક ઝડપથી ગતિ કરે છે એ તમને આપેલું છે, એટલે પ્રારંભિક વેગ એને આપણે V0 કહીએ અને એ તમને કેટલું આપેલું છે 15 મીટર પર સેકન્ડ। આટલા પ્રારંભિક વેગ અથવા તો ઝડપથી પદાર્થને ગતિ કરાવવામાં આવે છે। પદાર્થ ગતિ કરે છે એ પદાર્થનું દળ એ તમને આપેલું છે, પદાર્થનું દળ m = 20 કિલોગ્રામ। આ પદાર્થ ઉપર અચળ બળ લગાડવામાં આવે છે અને એ બળ f = કેટલું લગાડવામાં આવે છે 50 ન્યૂટન। પણ આ બળ એવી રીતે લગાડવામાં આવે છે કે જે પદાર્થની ગતિમાં પ્રતિ પ્રવેગ ઉત્પન્ન કરે, એટલે પદાર્થ ધારો કે આ દિશામાં ગતિ કરતો હોય તો એની વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે અને જો પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં આપણે બળ લગાડીએ તો એનો વેગ ઘટે અને વેગ ઘટે તો પદાર્થ છે પ્રતિ પ્રવેગી ગતિ કરે। તેથી બળ છે એ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લગાડે છે એટલે માઇનસ આવશે। બરાબર છે, કારણ તો કે પ્રતિ પ્રવેગ ઉપજાવે છે, બળ શું ઉપજાવે છે પ્રતિપ્રવેગ। પ્રતિપ્રવેગ ક્યારે ઉત્પન્ન થાય કે જ્યારે બળ છે પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય અને આ બળ છે કેવું લાગે છે અચળ બળ લાગે છે। બરાબર, પછી આગળ તમને રકમમાં કીધું છે કે પદાર્થને અટકાવવામાં કેટલો સમય લાગશે। હવે પદાર્થને આપણે અટકાવવો છે, પદાર્થ અટકાવવો એટલે પદાર્થને સ્થિર કરવો અને જો પદાર્થ સ્થિર થાય તો અંતિમ વેગ એ શૂન્ય થાય, અંતિમ વેગ બરાબર 0, અંતિમ વેગ v બરાબર 0। તો પદાર્થને અટકાવવામાં લાગતો સમય t બરાબર કેટલો હશે તે આપણે શોધવાનું છે। બરાબર, તો પદાર્થને અટકાવવા માટે લાગતો સમય t શોધવા માટે આપણે પહેલા પ્રવેગ શોધવો પડશે। બરાબર છે, કારણ તો કે અહીંયા તમને પ્રારંભિક વેગ આપેલો છે, અંતિમ વેગ આપેલો છે, સમય શોધવાનો છે। તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ ઉપરથી આપણે સમય શોધી શકીએ, પણ અચળ પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર પ્રવેગ હોવો જોઈએ આપણી પાસે અને એ પ્રવેગ કેવો હોવો જોઈએ, અચળ પ્રવેગ હોવો જોઈએ। તો અહીંયા તમારી પાસે પદાર્થનું દળ છે અને બળ પણ છે, તો દળ અને બળ બંને ઉપરથી આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી પદાર્થનો પ્રવેગ શોધી શકીએ। બળ અચળ છે તેથી જે પ્રવેગ મળશે એ પણ કેવો આવશે, અચળ જ આવશે અને અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરી અને પદાર્થને અટકાવવા માટે લાગતો સમય આપણે શોધી શકીએ। બરાબર, જેથી ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ બળ
F is equal to ma प्रवेग a बराबर F ना छेद मा m बल कितलो लागे छे माइनस 50 न्यूटन छेद मा m कितलो छे 20 किलोग्राम बराबर मिंडू मिंडू क्यू 5 ना छेद मा 2 तो माइनस 2.5 मीटर पर सेकंड स्क्वेर आटलो अचल प्रवेग ए पदार्थ ની અંદર ઉત્પન્ન થશે પણ અહીંયા ઋણ નિશાની એવું દર્શાવે છે કે પદાર્થ ની અંદર પ્રતિ પ્રવેગ ઉદ્ભવે છે પ્રતિ પ્રવેગ ઉદ્ભવતો હોય ત્યારે પદાર્થ ના વેગ માં ઘટાડો થાય અને પદાર્થ નો વેગ જો ઘટે તો જ એ પદાર્થ સ્થિર થાય બરાબર તેથી આ જે પ્રવેગ છે એ અચળ પ્રવેગ હશે કારણ કે બળ છે અચળ લાગે તો ઉત્પન્ન થતો પ્રવેગ એ પણ અચળ હશે પરંતુ કેવો પ્રતિ પ્રવેગ બરાબર છે તો અહીંયા તમારી પાસે પ્રવેગ આવી ગયો પ્રારંભિક વેગ છે અંતિમ વેગ છે તો સમય મળી જાય એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ બરાબર છે પહેલું સમીકરણ અચળ પ્રવેગી ગતિ v is equal to v0 plus nt v કેવું છે શૂન્ય અંતિમ વેગ v0 કેટલો 15 plus a કેટલું આવ્યું માઈનસ 2.5 અને t આપણે ખબર નથી એ શોધવાનું છે તો 0 બરાબર 15 માઈનસ 2.5 ઇન્ટુ t માઈનસ 2.5 ને આ બાજુ લઈ આવીએ તો 15 બરાબર 2.5 ઇન્ટુ t તેથી t બરાબર 15 ના છેદ માં 2.5 બરાબર છે 15 ના છેદ માં 2.5 એનો તમે ભાગાકાર કરશો તો એ આવશે t બરાબર 6 સેકન્ડ તેથી પદાર્થને અટકાવવા માટે 6 સેકન્ડ જેટલો સમય લાગશે પદાર્થને અટકાવવા 6 સેકન્ડ જેટલો સમય લાગશે બરાબર છે તો આ થઈ ગયો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.5 વ્યવસ્થિત લખી નાખો ત્યાર પછી આગળ સ્વાધ્યાયનો દાખલા નંબર 5.6 આપણે જોઈએ હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.6 જોઈએ જો ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયના દાખલા નંબર 5.6 એની રકમ કઈક આવી આપેલી છે કે 3 કિલોગ્રામ દળના એક પદાર્થ પર લાગતું અચળ બળ બરાબર પદાર્થનું દળ m બરાબર 3 કિલોગ્રામ અને એના ઉપર અચળ બળ f લાગે છે બરાબર છે 3 કિલોગ્રામ દળના એક પદાર્થ ઉપર લાગતું અચળ બળ તેની ઝડપ 2 મીટર પર સેકન્ડ થી 25 સેકન્ડમાં બદલીને 3.5 મીટર પર સેકન્ડ કરે છે પદાર્થની ગતિની દિશા બદલાતી નથી તો બળનું માન અને દિશા જણાવો તો અહીંયા તમને એવું કીધું છે કે 3 કિલોગ્રામ દળનો એક પદાર્થ છે એ ગતિ કરે છે તો એના ઉપર અચળ બળ લાગે છે તો જ્યારે ગતિની શરૂઆત કરે છે ત્યારે એનો પ્રારંભિક વેગ v0 એ કેટલો છે 2 મીટર પર સેકન્ડ ત્યાર પછી એના ઉપર બળ લાગે કેટલા સમય સુધી તો કે t બરાબર 25 સેકન્ડ સુધી અચળ બળ f લાગતું હશે તો જે દિશામાં પદાર્થ ગતિ કરે છે એ જ દિશામાં આપણે બાહ્ય બળ લગાડીએ તો એનો વેગ વધી અને કેટલો થઈ જાય છે અંતિમ વેગ અંતિમ વેગ v બરાબર 3.5 મીટર પર સેકન્ડ થઈ જશે આપણે ખબર કેમ પડી કે પદાર્થ જે દિશામાં ગતિ કરે છે એ દિશામાં બળ લાગે છે તો રકમમાં તમને કીધું છે કે પદાર્થ છે પોતાની ગતિની દિશા બદલતો નથી તો પદાર્થ પોતાની ગતિની દિશા ન બદલતો હોય તો જે દિશામાં પદાર્થ ગતિ કરતો હશે એ જ દિશામાં બળ લાગશે તો જ એનો પ્રારંભિક વેગ છે એ 2 મીટર પર સેકન્ડ થી બદલાય અને 25 સેકન્ડમાં 3.5 મીટર પર સેકન્ડ થઈ જાય બરાબર છે તો આપણે બળનું માન એટલે કે બળનું મૂલ્ય કેટલું હશે અને
દિશા શું હશે એ આપણે શોધવાનું છે બરાબર તો અહીંયા બળનું માન અને દિશા શોધવા માટે આપણી પાસે પ્રવેગ હોવો જોઈએ ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે બળ F બરાબર ma થાય તેથી પ્રવેગ હોવો જોઈએ હવે પ્રવેગ આપણી પાસે નથી તો પ્રવેગ છે એ આપણે અચળ પ્રવેગની ગતિના સમીકરણ ઉપરથી મેળવી શકીએ કારણ કે અહીંયા બળ છે એ અચળ લાગે છે તેથી એની અંદર ઉત્પન્ન થતો પ્રવેગ પણ અચળ જ હશે તેથી અચળ પ્રવેગની ગતિના સમીકરણ અનુસાર અચળ પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર પહેલું સમીકરણ વાપરીએ અહીંયા અંતિમ વેગ v બરાબર પ્રારંભિક વેગ v0 પ્લસ પ્રવેગ ઇન્ટુ સમય v પણ છે v0 પણ છે t પણ આપણી પાસે છે પ્રવેગ એ આપણે શોધવાનો છે તો v ની વેલ્યુ કેટલી છે 3.5 બરાબર v0 કેટલું 2 પ્લસ એ તમારે શોધવાનું t કેટલું 25 બરાબર છે 2 ને આ બાજુ લઈ આવીએ તો 3.5 માઈનસ 2 બરાબર 25 એ 3.5 માઈનસ 2 એટલે 1.5 બરાબર 25 એ તેથી a બરાબર 1.5 ના છેદમાં 25 1.5 ભાગ્યા 25 કરો તો જવાબ આવશે 0.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર આટલો પ્રવેગ એ આ પદાર્થની અંદર ઉદ્ભવતો હશે અને આ પ્રવેગ કેવો હશે અચળ હશે કેટલો ઉદ્ભવે છે 0.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર હવે તમારી પાસે પ્રવેગ છે પદાર્થનું દળ છે તો બળ મળી જાય તેથી બળ F બરાબર ગતિના બીજા નિયમ અનુસાર F બરાબર ma તેથી F બરાબર m કેટલું 3 અને પ્રવેગ કેટલો 0.06 તેથી F બરાબર 0.18 ન્યૂટન આટલું બળ છે એ પદાર્થ ઉપર લાગતું હશે અને બળની દિશા પદાર્થની ગતિની દિશામાં હશે પદાર્થ જે દિશામાં ગતિ કરે છે એ જ દિશામાં જો આપણે 0.18 ન્યૂટન જેટલું બળ લગાડીએ 25 સેકન્ડ સુધી તો પદાર્થનો જે પ્રારંભિક વેગ 2 મીટર પર સેકન્ડ હતો એ બદલાઈને કેટલો થઈ જશે 3.5 મીટર પર સેકન્ડ તેથી બળનું મૂલ્ય F બરાબર 0.18 ન્યૂટન અને બળની દિશા એ પદાર્થની ગતિની દિશામાં હશે બરાબર આ થઈ ગયું સ્વાધ્યાયનો દાખલા નંબર 5.6 વ્યવસ્થિત લખી કાઢો ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.7 જોઈએ ત્યાર પછી મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.7 જોઈએ જો ટેક્સ્ટ બુકમાં તમને રકમ કઈક આવી આપેલી છે એમાં તમને કીધું છે કે 5 કિલોગ્રામ દળના એક પદાર્થ પર પરસ્પર લંબ એવા બે બળો 8 ન્યૂટન અને 6 ન્યૂટન લાગે છે પદાર્થના પ્રવેગનું માન અને દિશા જણાવો બરાબર છે એક પદાર્થ છે એનું વજન કેટલું છે પદાર્થનું દળ m બરાબર 5 કિલોગ્રામ એના ઉપર પરસ્પર લંબ દિશામાં બે બળો લાગે છે એમાં પહેલું બળ F1 બરાબર કેટલું લાગે છે 8 ન્યૂટન અને બીજું બળ F2 બરાબર કેટલું લાગે છે 6 ન્યૂટન તો આપણે પ્રવેગ A બરાબર કેટલો હશે અને એ પ્રવેગની દિશા શું હશે એ આપણે શોધવાનું છે અહીંયા તમને આ બે બળો વચ્ચેનો ખૂણો આપેલો છે થીટા બરાબર 90 ડિગ્રી કારણ કે 5 કિલોગ્રામ દળના પદાર્થ ઉપર આ બંને બળો પરસ્પર લંબ દિશામાં લાગે છે સમજો કે આ એક 5 કિલોગ્રામ દળનો એક પદાર્થ છે આવો બરાબર છે આ દિશામાં F1 બળ લાગે છે અને અહીંયા સમજો કે F2 બળ લાગે છે બરાબર આ બંને વચ્ચેનો જે ખૂણો છે કેટલો થાય 90 ડિગ્રી આ F1 બરાબર કેટલો લાગે છે 8 ન્યૂટન અને F2 બરાબર કેટલો લાગે છે 6 ન્યૂટન બરાબર છે
આ બંને બળો આ 5 કિલોગ્રામ દળના પદાર્થ ઉપર m બરાબર 5 કિલોગ્રામ દળના પદાર્થ ઉપર એક બળ આ દિશામાં બીજું બળ એને લંબ લાગે છે બરાબર તો બંને વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો થાય 90 ડિગ્રીનો તો આ બંને બળોનું પરિણામી બળ આપણે પહેલા મેળવી લઈએ એ બળનો ઉપયોગ કરી અને પદાર્થનું દળ તમને m બરાબર 5 કિલોગ્રામ આપેલું છે જો પરિણામી બળ અને પદાર્થનું દળ આ બંને આપણે જાણતા હોઈએ તો પછી ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી આપણને પ્રવેગ મળી જાય બરાબર છે તેથી આ જે બંને બળો છે એનું પરિણામી બળ આપણે શોધીએ તો એના માટે આપણે ચેપ્ટર નંબર 4 યાદ કરવું પડશે સદિશોના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત જો તમને યાદ હોય તો આવી રીતે આપણે બે સદિશો દર્શાવતા એક હતો સદિશ એ અને બીજો સદિશ બી આ બંને સદિશો છે એનો પરિણામી સદિશ આપણે મેળવવો હોય તો સદિશ બી ના શીર્ષ પરથી સદિશ એ ને સમાંતર એક રેખા દોરો અને સદિશ એ ના શીર્ષ ઉપરથી સદિશ બી ને સમાંતર એક રેખા દોરો બરાબર છે અને એના વિકર્ણોને જોડતો જે સદિશ છે એ તમને શું આપે છે પરિણામી સદિશ આર બરાબર એ પ્લસ બી આવું આપણે ભણી ગયા છે તો એવી જ કઈક કન્ડિશન અહીંયા છે બરાબર છે F1 બળ આ બાજુ લાગે F2 બળ એને લંબ લાગે તો આ બંને પરિણામી બંને બળોનું પરિણામી બળ એ આપણે શોધવું હોય તો એના માટેનું સૂત્ર આના ઉપરથી પહેલા આપણે લખીએ અહીંયા તમારે પરિણામી સદિશ છે એનું મૂલ્ય શોધવું હોય તો કઈ રીતે તો કે પરિણામી સદિશ R એના બરાબર રૂટ ઓફ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર વત્તા 2AB કોસ થીટા આ સૂત્ર ઉપરથી તમે પરિણામી સદિશનું મૂલ્ય મેળવતા તો અહીંયા આપણે પરિણામી બળનું મૂલ્ય મેળવવાનું છે તો પરિણામી બળનું મૂલ્ય મેળવવા માટે આ જ સૂત્ર વાપરીએ આપણે પરિણામી બળ F બરાબર રૂટ ઓફ A એની જગ્યાએ આપણે F1 લઈએ તો F1 નો સ્ક્વેર વત્તા B એની જગ્યાએ આપણે F2 લઈએ તો F2 નો સ્ક્વેર વત્તા 2F1 F2 cos થીટા હવે થીટા એટલે 90 અને cos 90 એટલે 0 એટલે આ આખું પદ કેવું થઈ જશે 0 થઈ જશે તેમ છતાં આપણે લખીએ F1 F1 કેટલું છે 8 8 નો સ્ક્વેર કેટલો થાય 64 પ્લસ F2 6 6 નો સ્ક્વેર કેટલો થાય 36 પ્લસ 2 ગુણ્યા 64 એને ગુણ્યા 36 ગુણ્યા cos 90 cos 90 એટલે 0 એટલે આ આખું પદ છે એ 0 થઈ જશે તેથી f બરાબર રૂટ ઓફ 64 પ્લસ 36 તેથી f બરાબર રૂટ ઓફ 100 તેથી f બરાબર કેટલા આવશે 10 બરાબર છે પરિણામી બળ આ 5 કિલોગ્રામ દળના પદાર્થ ઉપર કેટલું લાગશે 10 ન્યૂટન જેટલું બળ લાગશે બરાબર છે 5 કિલોગ્રામ દળનો પદાર્થ છે એના ઉપર લાગતું પરિણામી બળ એ કેટલું હશે 10 ન્યૂટન જેટલું હશે હવે તમારી પાસે બળ છે અને દળ છે તો ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર બળ F is equal to ma તેથી A is equal to F ના છેદમાં m F કેટલું 10 અને m એટલે 5 તેથી a બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર તો પ્રવેગ કેટલો મળ્યો આપણને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર હવે આપણે આ પ્રવેગ છે એની દિશા મેળવવી પ્રવેગની દિશા મેળવવા માટે આકૃતિ ખાસ સમજવી બરાબર અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ આની રીતે મેળવીએ સમજો કે આ F2 છે એના ઉપર એક F1 ને સમાંતર રેખા દોરીએ અને F1 ના શેષ ઉપર F2 ને સમાંતર એક રેખા આપણે દોરીએ બરાબર તો આ F2 અને F1 આ બંનેનું પરિણામી બળ એ આ દિશામાં હશે પરિણામી બળ આ દિશામાં હશે બરાબર છે તો આ જે ખૂણો થીટા છે એ આપણે મેળવીએ આ ખૂણો થીટા આપણે મેળવવાનું છે આ જે મૂલ્ય છે એ કેટલું થશે F1 જેટલું અને આ છે કેટલું થાય F2 જેટલું બરાબર આ F1 જેટલું ને આ
F2 જેટલો કારણ કે આ મૂલ્ય છે F2 જેટલું છે બરાબર તો એને સમાંતર આ છે એટલે એ પણ F2 જેટલું થાય અહીંયા tan θ ની આપણે વ્યાખ્યા લગાડીએ તો tan θ આકૃતિ પરથી tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સામેની બાજુ કેટલી F2 અને પાસેની બાજુ F1 F2 ના છેદમાં F1 તેથી tan θ બરાબર F2 કેટલા છે 6 અને F1 તે કેટલા છે 8 બરાબર તેથી tan θ બરાબર 6 ના છેદમાં 8 કરો એટલે 3 ના છેદમાં 4 ને 3 ના છેદમાં 4 એટલે 0.75 તેથી થીટા બરાબર tan ઇનવર્સ 0.75 નેચરલ ટેન્જેન્ટ ના ટેબલ ઉપર જોશો 0.75 ની વેલ્યુ માટે ખૂણો કેટલો મળે છે તો એ આવશે 36.86 ડિગ્રી લગભગ આપણે 37 ડિગ્રી ગણી શકીએ બરાબર છે 36.86 ડિગ્રી છે ખૂણો થીટા બરાબર આ ખૂણો કેટલો બનશે F1 સાથે પરિણામી બળનો ખૂણો એ લગભગ 37 ડિગ્રી જેટલો હશે બરાબર તેથી પ્રવેગની મૂલ્ય અને બળની દિશા એ આપણે જોઈએ પ્રવેગની દિશા શોધવાની તેથી પરિણામી બળ અને પ્રવેગની દિશા અને પ્રવેગની દિશા F1 બરાબર 8 ન્યૂટન બળ સાથે થીટા બરાબર 37 ડિગ્રીના ખૂણે હશે બરાબર છે આ પરિણામી બળ F અને પ્રવેગ એની દિશા આ F1 બરાબર 8 ન્યૂટન બળ સાથે થીટા બરાબર 37 ડિગ્રીના ખૂણે હશે આપણે આ ખૂણો થીટા મેળવો કોઈને એમ થાય કે મારે આ ખૂણો મેળવવો છે તો એ ખૂણો પણ મેળવી શકે બરાબર F2 એ પરિણામી બળ સાથે બનાવેલો ખૂણો આ થીટા તમે મેળવો તો એ કેટલો આવશે આ 37 તો આ કેટલો આવવો જોઈએ 53 બરાબર છે તો બીજા કોઈ વ્યક્તિ છે આ ખૂણો મેળવે F2 એ પરિણામી બળ સાથે બનાવેલો ખૂણો તો એ આવશે થીટા બરાબર 53 ડિગ્રી તો આપણે એમ કહી શકીએ કે પરિણામી બળ અને પ્રવેગની દિશા F2 બરાબર 6 ન્યૂટન સાથે કેટલો હશે થીટા બરાબર 53 ડિગ્રી ના ખૂણે હશે આમ તમે આ બંનેમાંથી ગમે એક ખૂણો મેળવી શકો બરાબર છે અને પરિણામી બળ અને પ્રવેગની દિશા કઈ હશે એ નક્કી કરી શકાય બરાબર તો આ થઈ ગયો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.7 કે જેની અંદર આપણે બે બળો આપેલા હતા એ બળોનું પરિણામી બળ શોધ્યું પછી પદાર્થનું દળ અને બળ આ બંનેનો ઉપયોગ કરી અને ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી પ્રવેગ શોધ્યો અને પ્રવેગની દિશા શોધવા માટે આપણે આ આકૃતિનો ઉપયોગ કર્યો બરાબર છે તો આ થઈ ગયો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.7 વ્યવસ્થિત લખી નાખો આ માત્ર તમારી સમજૂતી માટે છે આ સૂત્ર આપણે ક્યાંથી લાવ્યા તો આના ઉપરથી બરાબર બે સદિશોનું પરિણામી સદિશ શોધવાનું મૂલ્ય બરાબર એ r બરાબર √a² + b² + 2ab cos θ આપણે ઉદાહરણ નંબર 4.2 માં મેળવી ગયા છે એનો ઉપયોગ આપણે અહીંયા કર્યો છે આપણા કિસ્સામાં a એટલે f1 અને b એટલે શું થાય f2 તો એ જ સૂત્ર અહીંયા વાપર્યું છે બરાબર તો આ દાખલો વ્યવસ્થિત લખી નાખો ત્યાર પછી આપણે હજુ એક સ્વાધ્યાયનો દાખલા નંબર 5.8 એ ગણીએ ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.8 જોઈએ જો એમાં તમને રકમ કઈક આવી આપેલી છે કે 36 કિલોમીટર પર અવરની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર બરાબર વાહનની ઝડપ એ 36 કિલોમીટર પર અવર છે રસ્તા વચ્ચે એક બાળકને ઉભેલો જોવે છે 36 કિલોમીટર પર અવરની ઝડપથી વાહન ચલાવતો ડ્રાઈવર એના રસ્તામાં આગળ એક બાળક એને ઉભેલો જોવે છે અને તે બાળકને બચાવવા માટે તેનું વાહન 4 સેકન્ડમાં સ્થિર થવું તેને જરૂરી લાગે છે તો એ 4 સેકન્ડમાં પોતાનું વાહન સ્થિર કરી દે તો એ બાળક બચી જાય બરાબર તો વાહન પર વેગ ઘટાડતું સરેરાશ કેટલું બળ લગાડવું પડે બરાબર છે વાહન ઉપર કેટલું બળ આપણે લગાડીએ તો એ વાહન 4 સેકન્ડમાં સ્થિર થઈ જાય એ વાહન
ઉપર લાગતું બળ આપણે શોધવાનું છે. વાહનનું દળ 400 કિલોગ્રામ અને ડ્રાઈવરનું દળ 65 કિલોગ્રામ છે, બરાબર છે? વાહન અને ડ્રાઈવર બંનેનું દળ તમને આપેલું છે, તેથી વાહનનું કુલ દળ એ વાહનનું દળ પ્લસ ડ્રાઈવરનું દળ જેટલું થાય એટલે 465 કિલોગ્રામ થશે, બરાબર છે? તો વાહનની ઝડપ, વાહનની ઝડપ કેટલી છે? પ્રારંભિક ઝડપ આપણે ગણીએ V0 બરાબર 36 કિલોમીટર પર અવર, અને મીટર પર સેકન્ડમાં ફેરવીએ તો 36 કિલોમીટર એટલે 1000 છેદમાં અવર એટલે એની સેકન્ડ 3600. આ બે મિનિટા ગયા, 36 ગયા, એના બરાબર 10 મીટર પર સેકન્ડ. તો વાહનની ઝડપ, પ્રારંભિક ઝડપ કેટલી હશે? 10 મીટર પર સેકન્ડ, બરાબર. V0 બરાબર 10 મીટર પર સેકન્ડ. હવે વાહન છે એને 4 સેકન્ડમાં સ્થિર કરવું છે, તેથી સમય t બરાબર 4 સેકન્ડ. વાહન સ્થિર થાય તો એનો અંતિમ વેગ v બરાબર 0. વાહન સ્થિર થાય છે તો એનો અંતિમ વેગ v બરાબર કેટલો હશે? 0. વાહનનું કુલ દ્રવ્યમાન બરાબર વાહનનું વજન પ્લસ ડ્રાઈવરનું વજન, બરાબર. વાહનનું વજન 400 કેજી છે અને ડ્રાઈવરનું વજન 65 કેજી છે, તેથી વાહનનું ડ્રાઈવર સહિત કુલ વજન કેટલું થાય? 465 કેજી. તો આ વાહનને સ્થિર કરવા માટે જરૂરી બળ કેટલું હશે એ આપણે શોધવાનું છે, બરાબર. તો આ બળ શોધવા માટે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર પ્રવેગ જોઈએ. તો અહીંયા તમારી પાસે પ્રારંભિક વેગ, અંતિમ વેગ અને સમય દરેક વસ્તુ છે. અચળ પ્રવેગી ગતિનું પ્રથમ સમીકરણ એ વાપરીએ. અચળ પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર v બરાબર v0 પ્લસ at. v0 v છે એ 0 આપેલું છે, કારણ કે અંતિમ વેગ 0 થશે, વાહન સ્થિર કરવાનું છે. v0 કેટલું છે? 10 પ્લસ a આપણે શોધવાનું છે, સમય 4 સેકન્ડ છે. 4a થશે અને આ બાજુ લઈ આવીએ એટલે -4a બરાબર 10, તેથી a બરાબર 10 ના છેદમાં 4. પણ આગળ નિશાની કેવી આવશે? માઇનસ. તો 10 ના છેદમાં 4 એટલે -2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર છે? એટલે પ્રતિ પ્રવેગ વાહનમાં ઉત્પન્ન કરવો પડે. જો પ્રતિ પ્રવેગ વાહનમાં ઉત્પન્ન કરીએ તો જ વાહન છે એ સ્થિર થાય, એનો વેગ ઘટે અને અંતે વાહન સ્થિર થાય. એટલે આ ઋણ નિશાની શું દર્શાવે છે? કે વાહનમાં છે એ પ્રતિ પ્રવેગ ઉત્પન્ન થાય છે, અને એ કેટલો પ્રવેગ છે? અચળ, -2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે વાહનનો વેગ ઘટે છે. જો વેગ ઘટાડીએ તો જ વાહન છે એ સ્થિર થાય. તેથી પ્રવેગ આપણને મળી ગયો, વાહનનું કુલ દળ છે આપણી પાસે તો F મળી જાય. તેથી ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર બળ F is equal to ma, તેથી F is equal to m એ તમારી પાસે છે 465 કિલોગ્રામ, 465 ગુણ્યા -2.5. તો F બરાબર -1162.5 ન્યૂટન, બરાબર. વાહનને અટકાવવા માટે કેટલું બળ લગાડવું પડે? તો કે F બરાબર -1162.5 ન્યૂટન. આ માઇનસ નિશાની શું દર્શાવે? તો કે આ લગાડેલું બળ એ વાહનમાં પ્રતિ પ્રવેગ ઉત્પન્ન કરે છે, તેથી વાહનને અટકાવવા જરૂરી અવરોધક બળ, વાહનને અટકાવવા જરૂરી અવરોધક બળ 1162.5 ન્યૂટન છે,
बराबर 1162.5 न्यूटन छे। आ ऋण निशानी એવું દર્શાવે છે કે બળ લગાડવાથી વાહનમાં પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે, વાહનનો વેગ ઘટે છે, એટલે વાહન જો એના ઉપર 1162.5 ન્યૂટન બળ લગાડીએ તો આટલા દ્રવ્યમાન ધરાવતું વાહન એ 4 સેકન્ડમાં સ્થિર થઈ જાય અને બાળક છે એ બચી જાય। બરાબર, તો આ થઈ ગયો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.8। બરાબર, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ 4 દાખલા 5.5 6 7 અને 8 4 દાખલા છે એ વારંવાર ગણજો, પ્રેક્ટિસ કરજો। બરાબર છે, ફિઝિક્સ વિષય એવો છે કે જો તમે પ્રેક્ટિસ કરો તો જ આવડે। બરાબર, અને બીજી એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે ક્લાસની અંદર રોજ જેટલું ચાલે છે એટલું તમે રોજે રોજનું ક્લિયર કરતા જાઓ તો તમને ક્યારેય તકલીફ નહીં પડે। બરાબર, અને જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરશો એટલું તમારે વધારે બેનિફિટ રહેશે, એટલે રોજે રોજનું રોજ તૈયાર કરતા જાઓ। બરાબર છે, મારા એકના વિષયમાં જ નહીં બાકીના ત્રણેય વિષયમાં પણ ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી મેથ્સ દરેક વિષયની અંદર તમારે રોજ જેટલું ચાલે છે એટલું તૈયાર કરી નાખવું પડે। બરાબર છે, અને રોજ માંડ આપણે 30-40 મિનિટનો લેક્ચર હોય તો 40 મિનિટનું તો આરામથી કવર થઈ જાય। બરાબર, તો આજના 4 દાખલા વ્યવસ્થિત લખજો, તૈયાર કરજો, ન સમજાય ત્યાં પૂછજો। બરાબર છે, હજુ આના ઉપર આધારિત એક સ્વાધ્યાયનો દાખલા નંબર 5.10 છે, એ સ્વાધ્યાયનો દાખલા નંબર 5.10 અને ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ એ આપણે આવતા લેક્ચરમાં જોશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।